ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ પર દીવ પ્રશાસન દ્વારા મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજે દેશભરમાં લોકો મકર સંક્રાંતિનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે. તે જ રીતે દીવ પ્રશાસન દ્વારા પણ આજે દીવના ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ ખાતે મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મકર સંક્રાંતિ કાર્યક્રમ દરમિયાન દીવ કલેક્ટર ફોરમન બ્રહ્મા, ડેપ્યુટી કલેક્ટર વિવેક કુમાર, એસપી મણિભૂષણસિંહ, ડીવાયએસપી તપસ્વી જૈન, મામલતદાર ધર્મેશ દમણિયા, ઓફિસરગણ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને દીવની જનતા ખાસ ઉપસ્થિત રહીને મકર સંક્રાંતિ પર્વનો લુપ્ત ઉઠાવ્યો હતો. આ પ્રસંગે રાજકોટથી સ્પેશિયલ કાર્ટૂનવાળા મોટા મોટા પતંગો પણ આકાશમાં જોવા મળ્યા હતા. આ પ્રસંગે દીવ કલેક્ટર ફોરમન બ્રહ્માએ દીવની જનતાને મકર સંક્રાંતિની શુભેચ્છા પણ પાઠવી હતી. हमारे लक्ष्य हो उसी के अनुरूप हम लोग परिश्रम करें. मैं आज आप लोगों की उपस्थिति के माध्यम से इसी भाव को और विस्तार देना चाहता हूं. आप सबसे आग्रह की जो आपके पास कलरफुल काइट्स हैं उनको आप अपने हाथ में, उन्हें अवार्ड मिलेगा. मकर संक्रांति में पतंग उड़ने का उद्देश्य જોજો બરો ભાઈ, પૂછડી લાગે નહીં. પૂછડી ના, પૂછડી આની લગાડી દેવું. જો તમારી પછાડે જ છે. સ્ટોટથીન આનંદ ટાઇટ ક્લબ અમારી કંપની છે. અમે દીવમાં અહીંયા આવ્યા, અમને કલેક્ટરે બધો સપોર્ટ કર્યો છે. અમે ખોખો લાઈટ લઈ આવ્યા છીએ, રિંગ કાઇટ લઈ આવી, ડોરેમેન લઈ આવ્યા છીએ અને સ્પાઈડરમેન લઈ આવ્યા છીએ. અને હજી રાત અમે રહેશું તો એલઈડી કાઇટ પણ ઉડાડવાના છીએ. અમે એ લઈ આવ્યા છીએ સાતના સાથે. અને બધાને મકર સંક્રાંતિની શુભકામના. ચાવડામાં એક છે, હું રાજકોટથી આવી છું ફ્રોમ આનંદ કાઇટ ક્લબ. મારા પપ્પા ટીમને હેન્ડલ કરે છે. અમે અહીંયા દીવમાં પતંગ કાઇટ ફેસ્ટિવલ કરવા માટે આવ્યા છીએ. અમારી પાસે 100થી પણ વધારે કલેક્શન છે, જેમાં 10 ફૂટથી લઈને 80 ફૂટ સુધીની પતંગો છે. આજે અમે અહીંયા રિંગ, લિફ્ટ, ડોરેમોન જેવી અલગ અલગ વેરાઇટીઓ લઈને આવ્યા છીએ. આ બીચ ઉપર અમને આમંત્રિત કરવામાં આવી છે અહીંની ગવર્મેન્ટ. તેથી આ પતંગો ઉડે છે અને સારું વેધર છે અને અહીંયા રિંગ છે એટલે વ્યવસ્થિત પતંગો ઉડે છે. અહીંયા અમારા પતંગ ઉડાવવામાં અમારી ટીમ અને અહીંની લોકલ પબ્લિક છે, એની સાથે કલેક્ટર બી આવ્યા છે અમારે પતંગ ઉડાડવા. અમારી ટીમમાં ટોટલ 8 મેમ્બર્સ છે. હું, માય ફેમિલી, માય ફાધર એન્ડ અવર ટીમ મેમ્બર્સ.